તો બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બોટાદની. બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા કલેક્ટર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મોટું સરદર્દ બની ગયું છે. બોટાદ શહેરમાં ઊભા થયેલા સેંકડો પાર્કિંગ વગરના અને રજા ચિઠ્ઠી વગરના શોપિંગ સેન્ટરોથી બોટાદમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. આ ટ્રાફિક સમસ્યાના આંશિક ઉલ્લેખ માટે બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી વિવિધ માંગણી કરવામાં આવી હતી, જેમાં બોટાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પર એવડા ગેટ ડાયમંડ માર્કેટ પાસે પાર્કિંગ માટે રોડ પર વ્હાઇટ પટ્ટાવાળી બાઇક પાર્કિંગની જગ્યા નિશ્ચિત કરવામાં આવી, જેથી કરીને ગામડામાંથી હીરા બજારમાં આવતા સેંકડો વેપારીઓને ટ્રાફિકના દંડમાંથી મુક્તિ મળે. તદુપરાંત બોટાદની નદીમાં વાહનો પાર્કિંગ કરવા હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને બોટાદના શહેરમાં રજા ચિઠ્ઠી વગર બની ગયેલા બોટાદના શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યામાં બાંધકામ કર્યા છે તે તમામ પાર્કિંગ ખુલ્લા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.